તરસાલી વિસ્તારની તુલસીશ્યામ તુલસી શ્યામ સોસાયટી છે અને સોસાયટીની અંદર જે વેન પસાર થઈ હતી તે જગ્યાએ આપણે અત્યારે મોજુદ છીએ આપ જોઈ શકો છો અહીંયા જે રીતે ટ્રાફિક પોલીસની ગાડીઓ પહોંચી છે સામે જોઈ શકો છો જ્યારે સ્કૂલ વેન અહીંયાથી નીકળી ત્યારે આ જે ઘર છે ત્યાં સીસીટીવી અત્યારે ટ્રાફિક પોલીસ પણ આપ જોઈ શકતા હશો આ સીસીટીવી કેમેરાના દ્રશ્યો અહીંયાથી જે કેમેરાની અંદર કેદ થયા છે અને તે હાલ ટ્રાફિક વિભાગ સાથે આરટીઓ પાસે તે વિઝ્યુઅલ્સ છે અહીંયા પરિવાર સાથે પોલીસ જે તપાસ કરી રહી છે અને ચર્ચાઓ કરી રહી છે પૂછી રહી છે કે અહીંયા કેટલા વાગે ગાડી આવી હતી કયા સ્કૂલની ગાડી હતી તમામ તપતીશ અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ આરટીઓ સાથે જે ટ્રાફિક પોલીસ છે અહીંયા તમામ સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કુલ મળીને વાત કરીએ તો જે ઘટના બની હતી અને આ તેના ચસ્મતી ગવાહો છે જે બંને દીકરીઓ સ્કૂલ સ્કૂલવેનની અંદરથી પાછળથી પડી ગઈ હતી જેમના ઘરની અંદરથી જે વિઝ્યુઅલ કેપ્ચર થયા જે ટ્રાફિક પોલીસને મદદ કરી રહ્યા છે સાથે સ્થાનિક પોલીસને જાણકારી પણ આપી રહ્યા છે એટલે કાર્યવાહી સખત થઈ શકે સાહેબ કઈ સ્કૂલની વાન હતી અથવા જે બાળકો ક્યાં હતા કઈ સામે આવી ના નથી આવ્યું હજી કઈ સામે નથી આવ્યું નથી આવ્યું

હા એટલે અહીંયા અમે લોકો ઊભા હતા બે જણા એકચ્યુઅલી અમે વાત કરતા હતા ને એકદમથી અહીંયા વાન ગઈ સ્પીડમાં અને છોકરો પાછળથી પડી દરવાજો ખુલીને અને બે છોકરી નીચે પડી ચાલુ વાનમાં જ હા પછી અમે લોકોએ ઊભી કરી બંને છોકરીઓને એને અંદર લાવી પેલા જે ભાઈ છે એમને ઉચકીને અંદર બેસાડી હિંચકા પર ને પછી થોડી મલમ પટ્ટી એવું કર્યું બવા લગાવી થોડી અને પછી એને પાછી એ જ વાતમાં અમે લોકોએ મોકલી દીધી વેનમાં જ ગઈ પછી કે ભાઈ ઘરે ઉતારી દેજે એવું કહીને પછી અકસ્મદિત છે અને આપ જોઈ શકો છો કે અહીંયા પરિવાર સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે સાથે હવે બહારના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જે ટ્રાફિક વિભાગ પોલીસ પહોંચી છે તો સાથે અહીંયા આરટીઓ આરટીઓ પણ અહીંયા આપ જોઈ શકો છો પહોંચી છે એટલે કે જે આરટીઓના અધિકારી સાથે ટ્રાફિક પોલીસના જે અધિકારીઓ તમામ પહોંચ્યા છે ટ્રાફિક સાથે આરટીઓ સાથે હું વાત કરવાની કોશિશ કરીશ કે તેમને કોઈ માહિતી મળી છે કે નહીં આરટીઓ આરટીઓ તેની તપાસમાં છે અને આપ જોઈ શકો છો કે અહીંયાના સ્થાનિકો સાથે તેઓ વાત કરી રહ્યા છે તેમની પાસે શું કોઈ જાણકારી છે કે નહીં તે તમે તમારું કામ કરી શકો છો સાહેબ અહીંયા આપ જોઈ શકો છો આરટીઓના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે જે ઘરોથી તેમને ક્યાંક ને ક્યાંક જે સુરાગ મળ્યા છે હવે જે પરિજનો સાથે તેમણે વાત કરી આપ જોઈ શકો છો કે આરટીઓ અત્યારે જે કામગીરી કરી રહ્યા છે પરિજનો સાથે તેઓ વાત કરી રહ્યા છે પ્રાથમિક તેમને શું માહિતી મળી છે તે પણ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ ખાલી પ્રાથમિક માહિતી શું મળી છે એટલું મને નથી કોઈ માહિતી પ્લીઝ હું તપાસ કરી લેવા તો સ્કૂલ વેન ખબર પડી હા એ જ છે કઈ સ્કૂલ નું નથી મતલબ પ્લીઝ મને તપાસ કરી લેવા તો સીસીટીવી સામે આયા છે ટ્રાફિક પોલીસ કામ કરી રહી છે તમે તો મોળા આયા છો મને એ પ્રમાણે હું અહીંયા તપાસ કરવા માટે માહિતી એટલી મળી કે સ્કૂલ ના વિદ્યાર્થીઓ નું છે પડી ગયા છે શું છે કેવી રીતે છે તપાસ કરીને આવો પ્લીઝ શું કાર્યવાહી થઈ શકે કેમ કે વેન ની અંદર સ્પીડ માં જાય છે બંને બાળકો પડી જાય છે હા

હવે જોઈ શકો છો અન્ય અન્ય શક્ય હોય પરિજનો સાથે વાત કરીએ પોલીસ અહીંયા પહોંચી છે અને અહીંયા હાલ તપાસ ચાલી રહી છે કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર જે તરસાલી વિસ્તારની સોસાયટીમાં જે ઘટના બની અને ઘટનાને લઈને હાલ વડોદરા ટ્રાફિક પોલીસ તો સાથે આરટીઓ વિભાગ પહોંચ્યું છે અને તપાસ તેજ કરી છે સીસીટીવી ફૂટેજ પણ તેમણે લીધા છે સ્કૂલ વેન चालक છે તેને પકડવામાં આવશે તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની વાત આરટીઓ અધિકારી કરી છે કેમ કે નિષ્કાર જેસ્પોસ પણે દેખાઈ રહ્યો છે ત્યારે બે ફાર્મ ચાલતી આવી સ્કૂલ વેન ઘેટા બકરાની માફક જે લોકોને ભરી ભરીને ચાલે છે તેમની સામે સખત કાર્યવાહી કરવાની ટ્રાફિક પોલીસ સાથે આરટીઓએ અહીંયા વાત કરી છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે